στιβάρμη τρούφι με τσάμα σωρός του Απρίλου σούσι κίτσι για το πιαρί સરવાળા પછી બાદબાકી અંક શબ્દ અને ઘડિયાળ કેટલા ઘડિયાળ કરવાના છે 10 બરાબર તો આજે પણ તમારે હજી ઘડિયાળ લખવાના છે અને અંક શબ્દ લખવાના છે નોટની અંદર પેલા જોઈ લેજો બરાબર આજે તારીખ કઈ છે સૌથી પહેલા તારીખ લખીશું 9 10 21 બરાબર હવે સંખ્યા બગડી એટલે 21 50 સુધીની પૂરી કરવાની છે બે બગડા 22 બગડે તગડે 23 બગડે ચોગડે 24 બગડે પાછળે 25 બગડે છગડે 26 બગડે સાતડે 27 બગડે આઠડે 28 બગડે નવડે 29 તગડે બિંડે 30 હવે 3 લાઈન લખવાની તગડે 31 તગડે બગડે 32 બે તગડા 33 તગડે ચોગડે 34 તગડે પાછળે 35 તગડે છગડે 36 તગડે સાતડે 37 તગડે આઠડે 38 તગડે નવડે 39 ચોગડે મીંડે 40 હવે 4 લાઈન ચોગડે એકડે 41
ચોગડી બગડી બેતાળીસ. ચોગડે તગડે તેતાળીસ. બે ચોગડા ચુમ્માળીસ. ચોગડે પાંચડે પિસ્તાળીસ. ચોગડે છગડે છેતાળીસ. ચોગડે સાતડે સુડતાળીસ. ચોગડે આઠડે અડતાળીસ. ચોગડે નવડે ઓગણપચાસ. અને પાંચડે મીંડે પચાસ. સંખ્યા ત્રણ વાર લખવાની બરાબર. હવે કયો ઘડિયો લખવાનો છે? ત્રણનો. ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણ દાણ ત્રીસ. ચારનો ઘડિયો. ચાર એકા ચાર, ચાર દૂ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દાણ ચાલીસ. પાંચનો ઘડિયો, એ તો આવડે જ છે તમને બધાને. પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચું પચું પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ,
જઠ્ઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચ દાણ પચાસ. તો આપણે શું લખ્યું? એકવીસ થી પચાસ અંક શબ્દ અને ત્રણ ઘડિયા. તમારી નોટમાં કેટલી વાર લખવાના છે? ત્રણ વાર. આજે આટલું શીખવાનું છે. આવતીકાલે તમારે તરત પહેલાંની, તરત પછીની અને વચ્ચેની સંખ્યા લખતા શીખવાની છે, બરાબર? તો હોમવર્કમાં તમારે કેટલી વાર લખવાનું બધું એ જ કરાવેલું, ત્રણ વખત લખવાનું.